તો ભાઈ અમારા ત્રણ ભાઈઓ ભેગા થયા છે. અમારા આ ભાઈ છે અંકિતભાઈ, અને આ ભાઈ છે અમારા મોટા ભાઈ કૌશિકભાઈ, અને આ મારા નાના ભાઈ અંકિતભાઈ. અમારા અંકિતભાઈ ને તમે જુઓ એટલે હંમેશા અહીં કપાળમાં ચોલ્લો હોય, એટલે એમને ખરેખર તરક્કી જે ટેપ બહુ વાગે છે, જે જીવનમાં તરક્કી થઈ છે ને એ મને એવું લાગે છે ચોલ્લાના આભારી છે. તો આ ભાઈ આ ટેપ ચાલુ થઈ ગઈ ભાઈ, તો ચોલ્લો જે છે એ તરક્કીનો તમારો ચોલ્લો આધાર છે. હા, મને એવું લાગે છે કે હું જ્યારથી ચોલ્લો કરતો થયો ભાઈ, ત્યારથી હું ક્યારેય મારા જીવનમાં અધોગતિ થઈ નહીં, પ્રગતિ જ થઈ છે. તો ભાઈ તમે જો ચોલ્લો ના કરતા હોય તો આ મારા ભાઈનું જોઈને ચોલ્લો કરતા થઈ જશે. અને ઝીરોમાં હીરો બન્યા છે મારા, જો આ 50 તુલા, કેટલા 50 તુલા તમે જુઓ કે 50 તુલા અને આ હાથમાં અમે નોકરી કરીએ તો આ એક જ બેઠું છે આપડે જોર થી બોલવું પડે જરા બરાબર. તો સ્વામિનારાયણ નો ચોલ્લો છે જો તમે હિન્દુ છો તો હંમેશા તમારા કપાળ માં એક તિલક કરવું પડે. હું એ કાલ થી નક્કી કરી શકે ચોલ્લો કરવો પડે. મોટા ભાઈ અમને હિન્દુ હોય તો ચોલ્લો કરવો જોઈએ, તો એવા હિન્દુ નહીં લાગતા. જો અને ચોલ્લો કરે તો હું ઢૂંધો કરાવીને જે ભાઈ ગયો છે લગાના તું બરાબર છે. એટલે તો ચોલ્લો કરવો જોઈએ એવું કહેવામાં આવ્યું છે. તો અંકિતભાઈ ની જેમ ચોલ્લો કરતા થઈ જજો, તમારી પ્રગતિ 100% થવાની છે.